દીવમાં 125મી ગાંધી જયંતી અને 170મી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીની રાષ્ટ્રપિતાના આદેશો અને મૂલ્યોને યાદ કરી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. દેશભરમાં જ્યારે ગાંધી જયંતી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દીવ ચક્રતીર્થના પ્રાંગણમાં પણ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી તથા ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રીની 170મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટેના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દીવ ચક્રતીર્થના પ્રાંગણમાં આ વર્ષે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ ખૂબ જ સાદગીપૂર્વક મહાત્મા ગાંધી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દ્વિતીય રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર, નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, જિલ્લા પંચાયત સીઈઓ વૈભવ રિખારી, દીવના નવનિયુક્ત એસડીપીઓ મનસ્વી જૈન દીવ, નગરપાલિકા સીઓ હરમિંદર સિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા, કાઉન્સિલર કમ બાંધકામ ચેરમેન હરેશભાઈ કાપડિયા, કાઉન્સિલર કમ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર ચેરમેન દિનેશભાઈ કાપડિયા, કાઉન્સિલર રંજન રાજુ જીતેન્દ્ર સોલંકી, અધિકારીગણ, કર્મચારીઓ, સમાજના પટેલો, અગ્રણીઓ, ગણમાન્ય નાગરિકો તેમજ એનસીસી ગર્લ કેડેટ્સના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેમજ પુષ્પો અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજના દિવસે ઉપસ્થિત તમામ લોકો દ્વારા ખાસ કરીને રાષ્ટ્રહિત તેમજ ક્લીન ઇન્ડિયા અભિયાનને લઈ સફાઈ માટેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ પ્રસંગે સંગીત શિક્ષક જિજ્ઞેશ તેલાવત, સહાયક શિક્ષિકા વંદના કામલ્યા તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના, વૈષ્ણવજન તો તેને કહીએ અને રઘુપતિ રાઘવ રાજારામનું સુમધુર સુરમાં ગાયન કરી પૂજ્ય બાપુને યાદ કરાયા. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર અને દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ સોલંકીના વરદ હસ્તે દીવ નગરપાલિકાના 7 સફાઈ કર્મીઓ કે જેઓ દ્વારા દીવમાં આવેલ મહાવિનાશકારી તવકતે વાવાઝોડા દરમિયાન કરવામાં આવેલ સર્વશ્રેષ્ઠ કામગીરીને બિરદાવી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દ્વિતીય રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતાં જણાવ્યું કે બંને મહાન વિભૂતિઓના જીવનમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળી છે. આપણે તેમના જીવનના આદર્શ અને મૂલ્યોને આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. વધુમાં તેમણે ગાંધીજીના સત્ય અને અહિંસાવાદી વિચારોને યાદ કરીને કહ્યું કે બાપુના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એમનું જીવન સાદગીપૂર્ણ હતું અને બાહ્ય આડંબરથી બિલકુલ પરે હતું. સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલી એમણે દેશને આઝાદી અપાવી. આપણે પણ એમના માર્ગ પર ચાલી દેશને પ્રગતિના પથ પર આગળ લઈ જવાનું છે અને સ્વચ્છતા તેમજ પ્રકૃતિ પર નજરઅંદાજ કરીને સત્ય અને અહિંસાના માર્ગો પર ચાલીને કુર્તિયા દૂર કરવા પ્રેરણા આપી. આ સાથે દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી પણ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દ્વિતીય રાષ્ટ્રપતિ લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી એમના જીવનમાંથી પ્રેરણા લેવાનો દિવસ છે. એમને બાપુ દ્વારા દેશની આઝાદી માટે કરવામાં આવેલ વિવિધ પ્રકારના આંદોલનો અને એમના બલિદાનને યાદ કરી કહ્યું કે આપણે પણ ડર વગરનું જીવન જીવવાનું છે અને ગમે તેટલું કષ્ટ હોય પણ વફાદારી છોડવી નહીં. એક દિવસ ન્યાય જરૂર મળશે. અંતમાં દીવ નગરપાલિકા સીઓ હરમિંદર સિંહ દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જમનાદાસ કેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નક્ષી ગઢવી, ZSTV, દીવ. નક્કી કરેલું આનાથી બાપુની 52મી જન્મજયંતિ નિમિત્તે સર્વ લોકોને શુભકામના પાઠવું છું. તેમજ સર્વને હું આહ્વાન કરું છું કે બાપુ જેમ સ્વચ્છતાના પૂજારી હતા અને સાદું જીવન જીવતા એ રીતે આપણે કદાચ જીવી શકીએ, પરંતુ બાપુ જે સ્વચ્છતાના પૂજારી હતા આપણે ગવર્મેન્ટ જે છે એ આપણને
કોઈ કાયદો ઘરે કે ના કરે, એ રીતે આપણે જેમ આપણું આંગણું આપણું ઘર જેમ સ્વચ્છ રાખીએ છીએ, એ જ રીતે આપણા સિટીને સ્વચ્છ રાખવાનો આપણે સંકલ્પ કરીએ એવું પબ્લિકને અમે મેસેજ આપ્યા છે અને સંકલ્પ લીધો છે. અને આજે અમારા માટે ડીએમસી માટે ખુશીની વાત છે કે આજે ODF પ્લસનું અમને બી મ્યુનિસિપાલિટી એરિયાને સર્ટિફિકેટ મળી ચૂક્યું છે, તો તે બદલ પણ હું સર્વ લોકોનો આભાર માનું છું. અને ખાસ કરીને આજે આ પ્રોગ્રામમાં જે તાવતે વાવાઝોડામાં અમારા જે કર્મચારી જે 15 કર્મચારી હતા એ રાત દિવસ મહેનત કરી અને જે સર્વને હેલ્પફુલ થયા છે એ લોકોને અમે સર્ટિફિકેટ આપ્યું અને બહુમાન કર્યું છે. આજના દિવસે હું પરમ પૂજ્ય બાપુ તેમજ લાલબહાદુર શાસ્ત્રીજીને બંનેનો જન્મ એ વિભૂતિનો જન્મદિવસ છે એ બદલ બંનેને કોટી કોટી નમન કરી વંદન કરું છું. જય હિન્દ.